મુકાયા છે અને સંસ્થાને કરતા ધરતા અને પોતે હજી 64 વર્ષની ઉંમર છે છતાં પણ યુવાનોને શરમાવે એટલી જેનામાં જુસ્સો જેટલી તાજગી જેનામાં છે એવું વ્યક્તિત્વ આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમને સાંભળવા છે ત્યારે એમનો પરિચય આપવા માટે થઈ અને ડોક્ટર કિશોરભાઈ લખાણીને આપણે વિનંતી કરીએ કે ગગજીભાઈ સુતરિયા જેમણે આજે આપણા કાર્યક્રમનો અધ્યક્ષ સ્થાન શોભાવ્યું છે એમનો પરિચય આપો અને આપ સૌને વિનંતી છે સાહેબ ઘરે જઈને તમારે રોટલો ગળવાનો નથી આ મંચ પર બેઠેલા તમામને પણ ભૂખ લાગી હશે ગગજીભાઈ સુતરિયા ખૂટે આવા એવા એક રાષ્ટ્રીય પટેલ સમાજના ઉત્થાન માટે જેણે ભેખ ધર્યો છે એવા સફળ ઉદ્યોગપતિ છતાં ભેખધારી એવા ગગજીભાઈ સુતરિયા. ગગજીભાઈ સમગ્ર પટેલ સમાજનું આપણે ઘરેણું કહી શકાય, પટેલ સમાજનું રત્ન કહી શકીએ તો રત્ન કહી શકાય. સામાજિક ઉત્થાન માટે નવા વિચારોનું ઉદ્ગમ સ્થાન કહેવું હોય તો કહી શકાય. આવા નિસ્વાર્થ સેવાભાવી અને સમાજ માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે એવા ગગજીભાઈ, ગગજીભાઈના માટે ગાય ગીતા ગીત અને ગૌરવ એવા શબ્દો ગગજીભાઈના ગા ઉપરથી લઈ શકાય. ગાય એટલે કે ગાય માતા, ભારત માતાનું જે ગૌરવ છે, હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ છે, હિન્દુ સંસ્કૃતિ જેના પર ટકેલી છે એવી ગાય અને ગાયના પ્રોડક્ટ દ્વારા રાષ્ટ્રીય હિત દ્વારા રાષ્ટ્રનું આરોગ્ય જાળવી શકાય અને બાય પ્રોડક્ટથી શું થઈ શકે એ જો કોઈ સમાજને દાન કર્યું હોય તો તે આ ગગજીભાઈએ કરેલી છે. એટલે ગાયનું મહત્વ કેટલું છે એ ગગજીભાઈ પરથી આપણે જાણી શકીએ. ગીતા તો ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે સંદેશ આપ્યો છે, કર્મ કરે જ્યાં કર્મનું ફળની ઈચ્છા ન રાખ, આ જે મંત્ર છે તેને પોતાના ધ્યેય ગણી અને ગગજીભાઈ જે સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમનો અક્ષરશઃ સહપાલન કરી રહ્યા છે એવા ભાઈ શ્રી ગગજીભાઈ. ગીત એટલે કે જેમનું ભાષણ તમે સાંભળશો ત્યારે તેમાં શાયરી અને શબ્દોનો જે પ્રયોગ થાય છે તે પ્રયોગ ગગજીભાઈનું ભાષણ સાંભળતા જ આપણને ખ્યાલ આવશે. ગૌરવ, ગૌરવની વાત કહેતા સમાજ માટે જે ગૌરવપૂર્વક કામ કરી રહ્યા છે એવા શ્રી ગગજીભાઈ, તેમણે સરદાર પટેલના પ્રમુખ નહીં, સરદાર ધામના પ્રમુખ નહીં પરંતુ પ્રમુખ સેવક બનીને જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યોને આપણે કઈ રીતે નોંધ કરી શકીએ એ ખૂબ મહત્વનું છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે જેવો લોખંડી પુરુષ, તેમણે 562 જેટલા રજવાડાને એકત્ર કરી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એ સરદાર પટેલની વિચારધારાની સાથે ચાલતા ચાલતા ભાઈ શ્રી ગગજીભાઈ આજે પટેલ સમાજને વિશ્વના લેવલે લઈ જવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગગજીભાઈનો જેટલો પરિચય આપીએ એટલો પરિચય ઓછો છે. છતાં પણ મેં મારી રીતે ટૂંકમાં ટૂંક થોડા જ શબ્દોમાં એમનો પરિચય આપવા માટે પ્રયત્નો કર્યા છે. અસ્તુ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ. સ્વયંસેવક મિત્રોને સૂચના છે કે પાછળ બેઠેલા જે બહેનો છે એને આજના સમયે
गगजी भाई नो प्रवचन गगजी भाई नो वक्तव्य जारे शुरू थाय त्यारे आपणे आ मंच नी ऊपर बैठेला जेटला महानुभावो छे एनी मान्यता जळवा माटे थई मंच नी गरिमा जळवा माटे थईने आपणे ऊभा थईने त्यांथी आगळ आवता रहे आपणे करबद्ध रीते प्रार्थना छे आ ગઢડા તાલુકાના ગૌરવ માટેની વાત છે એટલે આપ સૌને વિનંતી છે કે આપ ઝડપથી પાછળ જે બેઠા છે બહેનોમાં ભાઈઓમાં એમને વિનંતી છે કે આપ મંચની આગળ સામેના ભાગમાં આગળ આવતા રહેશો આપ જોશે હોનહાર ગૌરવશાળી પ્રભાવશાળી વૈભવશાળી પાટીદાર મિલજાતે હૈ ઉન્હે સરદાર સાહેબ કે સીધે વારસદાર કહેતે હૈ हर रात को चांदनी का श्रृंगार नहीं मिलता हर बाग को फूलों का उपहार नहीं मिलता ऑडियंस तो काफी हमने देखा है मेरे हमदम दोस्त पर हर किसी को गढ़पुर जैसा ऑडियंस नहीं मिलता स्नेह मिलन कार्यक्रम માં ઉપસ્થિત મારા સાથી ઉદ્ઘાટક મિત્રો ભાઈ શ્રી લાલજીભાઈ પ્રમુખ શ્રી રાકેશભાઈ ઉપપ્રમુખ શ્રી એસ કે ગઢિયા આપણા કર્મયોગી ધારાસભ્ય નાના ભાઈ સમાન ભાઈ શ્રી વિનુભાઈ ભાઈ શ્રી સુરેશભાઈ જીવરાજભાઈ શ્રદ્ધાધામના ટ્રસ્ટી શ્રી રમશીભાઈ મંચસ્થ ભાઈ મોહનભાઈ ઉપસ્થિતજી ભાઈ મંચસ્થ સૌ ગઢપુર તાલુકાના ટ્રસ્ટીશ્રીઓ વધેદાર મિત્રોશ્રી સભ્ય મિત્ર ભાઈ બહેનો આમંત્રિત સૌ બંધુ ભગિનીઓ અને જે કાર્યક્રમને સજાવ્યો છે એવા સૌ કેસરી કંપનીમાં ઉપસ્થિત આપણા હીરલાઓ તારલાઓ અને જે ઇનામના સાચા હકદાર છે એવા આપણા સૌ વાલા બાળકો ખૂબ મારા માથે હવે જવાબદારી હું લાલજીભાઈને કહેતો તો હવે વધી જાય છે બિલકુલ વખાણ સાંભળવા ગમતા નથી કામ કરવામાં આપણે સૌ માનવા વાળા લોકો છીએ પરંતુ મારું સદભાગ્ય છે માતાઓના સન્માનની વાત હોય બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટેની ફી ભરવાની વાત હોય આ બધું આયોજનબદ્ધ રીતે જે કામ કરે છે એ કદાચ સૌરાષ્ટ્રમાં ગઢપુર તાલુકો પ્રથમ હશે એ માટે પણ આપ સૌ હોદ્દેદારોને સૌ આયોજકોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અહીંયા આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની આપે સીડી સાંભળી એના વિશે મારે કંઈ કહેવાનું રહેતું નથી જીપીએસસી યુપીએસસીની આપણે સીડી સાંભળી મારે ઓછું બોલવું પડે એટલે છોકરાઓએ કીધું ડોક્ટર તેજસ પટેલે કીધું કે હવે શાર્પ સ્ટેન્ડ લગાવ્યા છે એટલે જે અમુક કહેવાનું છે અહીંથી કહેવું બાકી દિલથી કહેવું એક બે સ્ટેન્ડમાં ક્યાં માંગણી છે આપણે ક્વોન્ટિટી માનવા વાળા ખરા ને ગઢપુર તાલુકાએ મને જે એ આપ સૌના દર્શન કરવાનો માણવાનો માહલવાનો જે મોકો આપ્યો છે એવા આયોજક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું હવે હું થોડીક સરદાર ધામ વિશે પણ વાત કરું તો વાંધો નથી ને મારા હોણહાર તેજસ્વી ઓજસ્વી રાજસ્વી યશસ્વી તપસ્વી બંધુ ભગિનીઓ સરદાર ધામ એ કોઈ સંસ્થા કેવા કરતા સરદાર ધામ એક વિચાર છે સરદાર ધામ એક વિચાર યાત્રા છે મારા યુવાનો કેસરિયા સરદાર ધામ એક વિચાર યાત્રા છે
एक समाज निर्माण थी राष्ट्र निर्माण ना भाव साथे युवा शक्ति ना सर्वांगी विकास माटे पाटीदार समाज ना उज्ज्वल भविष्य साथे एमने एक 21वीं सदी नी अंदर जे कुदरती दुनिया मा जे विपुल तको पड़ी छे तको ने जड़पवा माटे पाटीदार समाज ना सन्मान माटे पाटीदार समाज नी सुखाकारी ने संपत्ति ने संतति नी सलामती माटे आप सौना आशीर्वाद द्वारा दाताओनी दिलेरी द्वारा युवा शक्ति ने सजावा माटे युवा शक्ति ने 21वीं सदी ज्ञान विज्ञान टेक्नोलॉजी नी सदी नी अंदर एक नवी तको आपवा माटे हमने प्लेटफॉर्म आपवानु धाम એટલે સરદાર ધામ समस्त पाटीदार समाज नु एकता नु धाम સરદાર ધામ युवा शक्ति ने एक नवी दिशा आपवा माटे एमने आशीर्वाद आपवानु धाम સરદાર ધામ સરદાર ધામ સર્વ સમાજ ને પ્રેરણા આપવાનું ધામ સરદાર ધામ સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ થઈ અને યુવા શક્તિ ને દેશ ને દુનિયા સાથે તાલ મિલાવવા માટેનું પ્લેટફોર્મ આપવાનું ધામ સરદાર ધામ સરદાર ધામ એટલે દુનિયા ઉપર જેમનું આર્થિક સામ્રાજ્ય છે જેવા 84 લાખ ની જેમની વસ્તી છે યહૂદી સમાજ છે દુનિયા ઉપર આર્થિક સામ્રાજ્ય ભોગવે છે એમની હારે બરોબરી કરવા માટે મિશન 2026 અંતર્ગત બરોબરી કરવા માટેનું ધામ વિકાસનું ધામ એટલે સરદાર ધામ દેશની અંદર દૂર ઉભેલા મારા બંધુ ભગીનીઓ બરાબર ઇસ બાત કો ગૌર કિયા જાય और शोर किया जाए कि देश के अंदर अब भारत देश के अंदर कोई ज्ञाति व्यापार उद्योग ने रोजगार माटे पोतानी प्रोडक्ट ना प्रदर्शन ने मार्केटिंग माटे सोमान साथे आंतरिक व्यापार नी वृद्धि माटे देश ने दुनिया मां જે ઉદ્યોગિક વેપારી ક્ષેત્રે જે મિત્રો બેઠા છે એમના આંતરિક જોડાણ માટે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટે અને શિક્ષિત દીક્ષિત યુવાઓને વિકસિત કરીને એમને સ્વયંભુ રક્ષિત કરીને તાલીમ આપીને એમને રોજગાર અપાવવા માટે આ દેશની અંદર કોઈએ ગ્લોબલ સમિટ કરી હોય તો એ પાટીદાર સમાજે પ્રથમ કરી છે એક ગ્લોબલ સમિટ ની અંદર 3,19,000 પાટીદાર બંધુ ભગીનીઓએ એમની મુલાકાત લીધી 1,00,000 ફૂડ પેકેટ એટલે કે સરદાર પ્રસાદ સૌએ આઈએસ આઈપીએસ અધિકારીઓએ પણ લાઈન લાઈનમાં ઊભા રહે અને પ્રસાદને માણ્યો એમાંથી પ્રેરણા લઈને 2018 ની સમિટ સફળતા દિવ્ય ને ભવ્ય સફળ થઈ એમાંથી પ્રેરણા લઈને દાતાઓની દિલેરી સાથે વડીલોના આશીર્વાદ સાથે આપ સૌની શુભકામના સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે 2020 માં આપણે 7 ગણી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ 3 જાન્યુઆરી એ ગ્લોબલ સમિટ સફળ કેવી રહી એવું કોણ કહેતું હતું સરકારના પ્રમાણિક અધિકારીઓ સાતા બોલા રાજકીય મિત્રો એવું કહેતા હતા કે મહાત્મા મંદિર બન્યા પછી 3 દિવસ 7-7 નાના મોટા હોલ સ્વયંભુ શિસ્તબદ્ધ રીતે કોઈને ભાડે લેવા વગર હોય 100% ભરેલા ખીચો ખીચ રહ્યા હોય તો આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ભરાય એનો યશ આવતીકાલ સમાજની છે દેશની ઉજળી આવતીકાલ છે એ યુવાનોને યશનો એ કાર્યક્રમને સજાવ્યો હતો મારા બાપુ એટલી બધી
डिमांड निकले એટલે સાત ગણી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છે એમાં 16 કરોડ નો તો પ્રથમ લાલજીભાઈ ખર્ચ છે ઈ સમિટ નો શરૂઆત નો 16 કરોડ નો તો ખર્ચ છે એટલું તો ભાડું લાગે છે અને ઈ કાર્યક્રમ ને સજાવવા માટે 2018 માં અમે 50 કાર્યક્રમો કર્યા દેશ અને વિદેશ ની અંદર એમાં 26 લાખ તો અમે ઘરના ખર્ચા હતા ભાડાના મારું કહેવાનું તાત્પર્ય એ છે સરદાર ધામના લક્ષ્ય બિંદુઓ સાંભળો મારા ભાઈઓ બહેનો સરદાર ધામનો પ્રોજેક્ટ અહીંયા લાલજીભાઈ જીવરાજભાઈ બધા મિત્રો બેઠા છે અમારા આપણા ટ્રસ્ટી છે સરદાર ધામના અને ભાવિ ટ્રસ્ટીઓ પણ બેઠા છે સરદાર ધામનો પ્રોજેક્ટ 3 જાન્યુઆરી 2020 એ લોકાર્પણ કરવાના છે 250 કરોડનો પ્રોજેક્ટ જેમાં 1000 દીકરાઓ અને 1000 દીકરીઓ રહેતા હશે તમને એમ થાય કે પ્રોજેક્ટ ની અંદર વિશેષતા શું છે પ્રોજેક્ટ ની અંદર વિશેષતા એ છે કે એ છાત્રાલય નહીં હોય કહેવાતું હોય છાત્રાલય પરંતુ એક પ્રકારનું તાલીમ કેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીપીએ મેં કીધું એમ કે સમાજની સુખાકારી માટે એના સન્માન માટે રાષ્ટ્રની સેવા માટે 10000 દીકરા દીકરીઓને મિશન 2026 અંતર્ગત વહીવટી તંત્રમાં મોકલવાના છે આપેલું લક્ષ્ય બીજું લક્ષ્ય આપણે સીડી જોઈએ એમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત 3 મુદ્દાઓ ઉપર આંતરિક સમૃદ્ધિ એકતા દ્વારા આપણે પાટીદાર સમાજના સન્માન સાથે લાવવા માંગીએ છીએ ત્રીજું લક્ષ્ય છે જીપીબીઓ કે વાય જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 10000 બિઝનેસમેનોનું ઉદ્યોગપતિઓ વેપારીઓનું એક દેશ અને દુનિયાના સશ્રેષ્ઠ કક્ષાના હશે એનું સંગઠન બનવા જઈ રહ્યું છે એ સંગઠન દ્વારા પાટીદાર સમાજમાં ઉપયોગી થવા માટે સેવાડાના પરિવારો જે અભાવમાં જીવે છે જે શિક્ષિત કરવાની આપણી ફરજ બને છે એમનું ભરણ પોષણ સન્માન સાથે કરવાની ફરજ બને છે એવા 10000 ઉદ્યોગપતિઓનું સંગઠન છે સમાજને સબળ સક્ષમ સમૃદ્ધ અને સ્વમાન અપાવશે